हेलो विद्यार्थी मित्रों, आज यूनिट टू नो लास्ट लेक्चर साइटोप्लाज्मिक इंक्लूजन। तो लेक्चर नंबर 19 साइटोप्लाज्मिक इंक्लूजन એટલે કે કોષરસ પદાર્થ કે જે કોષરસના અંદર સમાવેશ હોય છે એવી કણિકાઓની વાત આજે આપણે કરવાની છે। તો સાઇટોપ્લાઝ્મિક ઇન્ક્લુઝનના અંદર આપણે ડિટેલમાં વાત કરીએ તો સાઇટોપ્લાઝમને આપણે કહીશું કોષરસ। તો જે કોષરસ છે તો કોષરસના અંદર શું આવેલું હોય તો મિત્રો, કોષરસના અંદર આપણા શરીરમાં જે જે અંગિકાઓ છે એ કોષરસના અંદર તરતી જોવા મળે છે। તો કોષરસના અંદર આપણને કઈ કઈ અંગિકાઓ જોવા મળે છે જેના અંદર જોઈએ તો માઇટોકોન્ડ્રિયા છે, પેરોક્સિજોમ, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, સ્મૂથ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે માઇટોકોન્ડ્રિયા એટલે કે કણાભસૂત્ર, રફ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ એટલે કે અંત કોષરસ જાળ, રફ એટલે કે બરડ ખરબચડી હોય એવી, રિબોઝોમ્સ એટલે કે રિબોઝોમ્સ કહીશું, પછી સેન્ટ્રોઝોમ્સ છે, પછી માઇક્રોટ્યુબ્યુલ્સ એટલે કે સૂક્ષ્મ નલિકાઓ, લાઇસોઝોમ્સ જેવી નલિકાઓ જેવા અંગિકાઓ આપણને આના અંદર જોવા મળતી હોય છે। કોષરસના અંદર તરતી અંગિકાઓ જોવા મળે છે જેમાં ગોલગી બોડી પણ કહી શકાય। તો આ બધી અંગિકાઓ આપણને એના અંદર જોવા મળે છે। તો મિત્રો, આના સિવાય બીજું શું હશે તો આપણે વાત કરીએ તો કોષના અંદર આવેલ કોષરસના અંદર વિવિધ પ્રકારના નિર્જીવ પદાર્થો આવેલા હોય છે। તો કે નિર્જીવ શા માટે? તો જે પદાર્થો છે જેના અંદર કે કેટલાક પદાર્થો પટલમય બંધારણથી આવૃત હોતા નથી, જેના ઉપર પટલમય એટલે કે જેના ઉપર કોઈ આવરણ હોતું નથી, સીધે સીધા આવેલા હોય છે। તો સમાવેશિત પદાર્થોમાં પોષક તત્વો રંજક દ્રવ્યની કણિકાઓનો સંગ્રહ હિત થાય છે, એટલે કે જેના અંદર પોષક તત્વો છે, રંજક દ્રવ્યની કણિકાઓ જેનો આપણે સમાવેશ કરી શકીએ છીએ। તો પોષક તત્વોમાં શું હશે? તો પોષક તત્વોના અંદર કેલ્શિયમની કણિકાઓ હશે, પછી પ્રોટીન કણ હશે, એમાઇલેજ હશે, તો આ બધા કણો આપણને એના અંદર જોવા મળતા હોય છે। રંજક દ્રવ્યની કણિકાઓ, તો રંજક દ્રવ્યના અંદર શું હોય તો ક્લોરોફિલ જોવા મળે, હરિતકણની આપણે અંગિકાઓ જોવા મળતી હોય છે। તો દાખલા તરીકે યકૃત અને સ્નાયુના કોષોમાં ગ્લાયકોજન કણિકાઓ, તો યકૃતના જે કોષો છે એના અંદર આપણને ગ્લાયકોજનની કણિકાઓ એટલે ગ્લુકોઝના કણિકાઓ આપણને જોવા મળે છે, જ્યારે લિપિડના બિંદુઓ એના અંદર જોવા મળે છે, રંજક કણ જોવા મળે છે જેના વિવિધ સ્ફટિકો આપણને જોવા મળતા હોય છે। તો કોષરસમાં સમાવેશ એટલે કે જે આપણો કોષરસ છે એ પ્રવાહી હોઈ શકે, લિક્વિડ સેમી જેલ એટલે કે જેલ જેવું હોઈ શકે, લિક્વિડ હોઈ શકે, જેવા અંદર ભાગ પડતા હોય છે દ્વારા ઉત્પન્ન થતા બાયોમોલેક્યુલર કન્ડેન્સેટના ઉદાહરણ છે। તો આ બધા જે છે એ જે માધ્યમ છે એ બાયોમોલેક્યુલર કન્ડેન્સેટના ઉદાહરણ છે। તો આ રચનાઓનું પ્રથમ વખત 1786માં ઓ એફ મુલર દ્વારા અવલોકન કરવામાં આવ્યું હતું। તો કોષરસ દ્રવ્યમાં સમાવેશ દ્રવ્ય કાર્બનિક પોલિમર અને ક્રિસ્ટલ જેવા સાઇટોપ્લાઝમિક આણ્વિક છે। તો આ જે મિત્રો તમને આકૃતિ દેખાઈ રહી છે આ સાઇટોપ્લાઝમિક ઇન્ક્લુઝન છે। તો આ જે નાની નાની જે કણિકાઓ ગ્રેન્યુલ્સ દેખાઈ રહ્યા છે આ બધી શું છે? તો પ્રોટીનના કણ હોય, લિપિડના કણ છે, પછી એમાઇલોઝ છે, તો આ બધા જે કણ દેખાઈ રહ્યા છે એને આપણે કહીશું સેલ ઇન્ક્લુઝન। તો ગ્લાયકોજનની વાત કરીએ તો પ્રાણીઓમાં ગ્લુકોઝનું સ્વરૂપ અને સ્નાયુ તથા યકૃતના કોષોમાં ખાસ કરીને વિપુલ પ્રમાણમાં હોય છે, તો તે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપમાં ક્લસ્ટરો એટલે કે નાની નાની કણિકાઓ જેવા આપણને જોવા મળે છે, અથવા બીટા કણોની રોજેટ જેવા દેખાય છે જે રિબોઝોમ જેવા લાગે છે, જે સરળ એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ છે તેની નજીક સ્થિત હોય છે। હવે એના પછીની વાત કરીએ તો લિપિડ એટલે કે આપણે ચરબીની વાત કરીએ તો ચરબી લિપિડનો સંગ્રહ ટ્રાયગ્લિસરાઇડ જેવા સામાન્ય સ્વરૂપે થાય છે, તો ઊર્જાના સ્થાનિક સંગ્રહ અને ટૂંકી કાર્બન સાંકળનો સંભવિત સ્ત્રોત તરીકે વર્તે છે, જે કોષ દ્વારા પટલના સંશ્લેષણમાં અને માળખાકીય ઘટકો અથવા
સંશ્લેષિત ઉત્પાદનો ધરાવતા અન્ય લિપિડનો ઉપયોગ કરે છે. જ્યારે સ્ફટિકની આપણે વાત કરીએ તો સ્ફટિકીય સમાવેશને સેર્ટોલી કોષો અને માનવ વૃષણના લીડિંગ કોષો જેવા ચોક્કસ કોષ પ્રકારના સામાન્ય ઘટકો તરીકે લાંબા સમયથી માન્યતા આપવામાં આવે છે કે આ રચનાઓ અમુક પ્રોટીનના સ્ફટિકીય સ્વરૂપો છે જે કોષમાં બધે સ્થિત હોય છે, જેમ કે ન્યુક્લિયસ, માઇટોકોન્ડ્રિયા, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ, ગોલ્ગી બોડીઝ, કોષ આધારકમાં મુક્ત હોય છે. એટલે કે જે આપણે વાત કરી ન્યુક્લિયસ એટલે કે કોષ કેન્દ્ર, પછી માઇટોકોન્ડ્રિયા તો જેને આપણે કહીશું કે કણાભસૂત્ર, એન્ડોપ્લાઝમિક રેટિક્યુલમ તો જેને આપણે કહીશું અંતઃકોષરસજાળ, ગોલ્ગી બોડીઝ તો આપણે ગોલ્ગીકાય કહીશું, જે આ કોષરસ આધારકમાં એટલે કે સાયટોપ્લાઝમના અંદર મુક્ત રીતે આપણને ફરતા જોવા મળે છે. તો આ વસ્તુ મિત્રો તમને અહીંયા સુધી ખ્યાલ આવી ગયો છે. તો લેક્ચર જે અત્યાર સુધી તમારે લેવાના એ લેક્ચરના અંદર યુનિટ ટુ, હાલ આ જે છે લેક્ચર એ લાસ્ટ લેક્ચર છે યુનિટ ટુનું. તો મિત્રો આ યુનિટ ટુ તમારે અહીંયા પૂર્ણ થાય છે. જો તમને ખ્યાલ ન આવ્યો હોય તો તમે મને ફોન અથવા મેસેજથી મને જાણ કરી શકો છો, તો હું તમારી આગળ હેલ્પ કરીશ. હવે એક જે છેલ્લો લાસ્ટ ટોપિક છે રંજક દ્રવ્યો, તો જે સાયટોપ્લાઝમિક ઇન્ક્લુઝનના અંદર રંજક દ્રવ્યની વાત કરેલી, તો લાલ રક્તકણોનું હિમોગ્લોબિન ઉપરાંત શરીરમાં સૌથી સામાન્ય રંગ દ્રવ્ય મેલેનિન છે, જે ત્વચા અને વાળના મેલેનોસાઇટ દ્વારા બનાવવામાં આવે છે. તો રેટિનાના રંગ દ્રવ્યોના કોષો અને મગજના સબસ્ટિનિયા નિગ્રમો વિશિષ્ટ ચેતાકોષો હોય છે. તો આ રંજક દ્રવ્યો ત્વચામાં રક્ષણાત્મક કાર્યો ધરાવે છે. તો મિત્રો જે તમને વાત કરી, તો આ છેલ્લો લેક્ચર છે, છેલ્લો ટોપિક બી પૂર્ણ થાય છે. તો અત્યાર સુધી જો તમને ખ્યાલ ન આવ્યો હોય તો આપણે ફરીથી એકવાર ચર્ચા કરી લઈશું. જેને બી ખ્યાલ ન આવે એ મને મેસેજ કરીને જણાવી શકે છે. થેન્ક યુ.